નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી એસની વ્યાસ શારદા વિદ્યામંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીમાં એકમ નંબર અઢાર એમાં સુભાષિત વિષય સમજીશું વિદ્યાર્થી મિત્રો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર શું કહેવાય છે સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર સુભાષિતો બૌધ્ધ પ્રેરક હોય છે અને તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે સુભાષિતમાંથી આપણને શું મળે છે પ્રેરણા અને પ્રોત્સાહન અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરેલી છે વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તક ખોલશો તો તમને ખબર પડશે કે અહીંયા આપણને સુભાષિતો પાંચ આપેલી છે અને તેનો વિચાર વિસ્તાર કરીને આપણને અર્થ સમજાવેલો છે તો આપણે પહેલી સુભાષિત જોઈએ હવે અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ દર્શાવ્યું છે કોનું કોનું દર્શાવ્યું છે પોતાના આપબળનું તો હવે આપણે પહેલી સુભાષિત જોઈએ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સમૂહ નહીં બેસણું આપ સમૂહ નહીં છત્ર પ્રેમ સમી નહીં માધુરી આપસમૂહ નહીં મિત્ર હવે આપણે એનો વિચાર વિસ્તાર કરીએ પૃથ્વી જેવું કોઈ આસન નથી એટલે કે પૃથ્વી પર આપણે માનવીઓ રહી શકીએ છીએ પ્રાણીઓ જીવ બધા રહી શકે છે એના જેવું કોઈ આસન નથી એટલે કે એના સિવાય આપણે ક્યાંય રહી શકતા નથી આકાશ જેવું કોઈ છત્ર નથી અને પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી એટલે કે બીજા મિત્ર કરતાં પોતાના જીવને મિત્ર બનાવો એવો કોઈ બીજો મિત્ર નથી વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી અહીંયા પૃથ્વી આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના એટલે કે આપણા આપબળનું એટલે કે આપણે જાતે જ કરી શકીએ છીએ તેનું મહત્વ દર્શાવેલું છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી સુભાષિત તો બીજી સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે એટલે કે મીઠા મધુર અવાજે જે પ્રાણીઓ પક્ષીઓ ગાય છે એનો વાત કરવામાં આવેલી છે અહીંયા પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરવામાં આવેલી છે ખૂબ વધારે પણ ન બોલવું જોઈએ અને ખૂબ ઓછું પણ ન બોલવું જોઈએ અહીંયા વચ્ચે ઓછું અને મધુર બોલવાની વાત કરવામાં આવી છે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું વૃથા ગુમાવે તો બહુ બોલીને દેડકા પોપટ અને કોયલ ભલે થોડું ઓછું બોલે છે પણ કેવી એમની વાણી કેવી મીઠી હોય છે મધુર હોય છે તેમનું બોલેલું આપણને ગમે છે પરંતુ દેડકા હોય છે એ ડ્રાવ ડ્રાવ એ સતત રીતે બોલીને પોતાનું માન ગુમાવે છે કેવો સતત કર્કશ ભર્યો એટલે કે મધુર ન હોય એ અવાજ આપણને સાંભળવો ગમે નહીં એ આખો દિવસ એવી રીતના બોલ બોલ કરીને પોતાનું માન ગુમાવે છે અહીંયા પોપટ અને કોયલનું સરસ ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજી સુભાષિત જોઈએ ત્રીજી સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે જેમ ભણીને આગળ વધતાં પંડિત થવાય છે લખતાં લગતા લહિયા થવાય છે તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે આપણે ક્યાંક ચાલીને જવાનું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને એવું લાગે કે આ એટલું બધું દૂર છે પણ આપણે થોડુંક થોડુંક સમય ગાળીને થોડો થોડો ચાલીને એ આપણે લાંબો પથ કાપી શકીએ છીએ એવું ક પંડિત અને લહિયા દ્વારા ઉદાહરણ દ્વારા સમજાવેલું છે તો હવે આપણે સુભાષિત જોઈએ ચોથા ત્રીજા નંબરની ભણતા પંડિત જે લખતા લહિયો થાય ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પથ કપાય પંથ એટલે કે અહીંયા રસ્તાની વાત કરવામાં આવેલી છે વ્યક્તિ સતત રીતે શીખતો રહે તો એ વિદ્યા વિદ્વાન બની જાય છે એટલે કે એના એનામાં સંપૂર્ણ જ્ઞાન મળી જાય છે સતત શીખતો રહે છે એ વારે ઘડીએ અને લખવાના સતત મહાવરાથી માણસ લહ્યો થઈ જાય છે લહ્યો એટલે કે લખવાનું કામ જે કરે એને લહયો કહેવાય એ જ રીતે ચાર ચાવ ગાવ એટલે થોડું થોડું ચાલતા જઈએ તો આપણે જે લાંબો પંથ હોય એ આપણો મુશ્કેલ માર્ગ સરળતાથી કપાઈ જાય છે અહીંયા એવી રીતના વાત કરવામાં આવેલી છે હવે આપણે ચોથા સુભાષિતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે મિત્રતાનો વેરના બદલે વેર રાખવાથી વેર ક્ષમતું નથી અને પાપ સામે પાપ રાખવાથી પાપ ટળતું નથી મિત્રતાથી પણ આ સર્વનું નિવારણ થાય છે એટલે કે વેર રાખવાથી એ વેર ટળતું નથી એટલે કે એ નાશ પામતું નથી અને પાપ સામે પાપ કરવાથી એ પાપ આપણું નથી તેવી જ રીતે બધા માત્ર કાયમી ઇલાજ મૈત્રી ભાવ જ છે એટલે બધાની સાથે હળીમળીને શાંતિપૂર્વક વેર ન રાખ્યા વગર જીવવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમી શુભાષિત જોઈએ પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે જેમ ધૂપ સડી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે એટલે કે અગરબત્તી આપણે એક રૂમમાં કરી હોય તો આખા રૂમમાં આપણને સુવાસ એટલે કે સુગંધિત રૂમ થઈ જાય છે તેવી તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે હવે આપણે સુભાષિત જોઈએ જલાવીને જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે ધૂપ ધૂપ એટલે અગરબત્તી પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે એ જ રીતે સંતો સાધુઓ હોય એ પોતાની મુશ્કેલી સહન કરીને બીજાને સહન સુખી કરે છે શું કરે છે સાધુ સંતો પોતે મુશ્કેલી સહન કરીને અન્ય બીજાને સુખી કરે છે જેમ અગરબત્તી પોતે જાતે બળીને આખા રૂમમાં આખા ઓરડામાં સુવાસ ફેલાવે છે તેવી જ રીતે સંતો હોય એ અન્યને સુખી કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પાંચ સુભાષિતો આપેલી છે અને આપણે એના અર્થ જોયા હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ સમૂહ એટલે સરખું બેસણું એટલે બેઠક આભ એટલે કે આકાશ અને નભ છત્ર એટલે રક્ષણ કરનાર પાલક માધુરી એટલે મીઠાશ અને માધુર્ય વૃથા એટલે ફોગટ તોલ એટલે કિંમત કરવી લહીયો એટલે લખવાનું કામ કરનાર માણસ ગાવ એટલે આશરે સવા બે કિલોમીટર પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો કિલોમીટરનું માપન આવી રીતના ગમાં કરવામાં આવતું હતું પંથ એટલે કે રસ્તો અને માર્ગ માર્ગ શમવું એટલે શાંત થવું ટળવું એટલે કે દૂર થવું ઔષધ એટલે દવા સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું ધૂપ એટલે સુગંધી દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક રૂઢિપ્રયોગ અહીંયા આપેલો છે એ જોઈએ જાત ઘસવી એટલે કે બીજાના માટે દુઃખ વેઠવા વેઠવા પેલા સંતો પોતાની જાતને ઘસીને એટલે કે પોતાના જીવનમાં મુશ્કેલી આવે પણ બીજાને સુખી આપે છે સુખ આપે છે બીજાને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ અન્ય સુભાષિતનો અર્થ સમજી શકો છો અને અહીંયા હું થોડી તમને સુભાષિત કહું છું પારકી આ સદા નિરાશ એ પણ એક સુભાષિત જ છે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં જાત મહેનત જિંદાબા પાણી અને વાણી વિચારીને વાપરો આવી જ રીતના તમે અન્ય સુભાષિત પણ મેળવી શકો છો